नमस्ते विद्यार्थी मित्रों, आज आप प्रकरण छ ना एमसीक्यू नंबर 51 थी 75 एनो अभ्यास करीशू। 50 एमसीक्यू सुधीनो अभ्यास आप गया वक्ते करी चुक्या छीए। 51 मो एमसीक्यू जोईए। एक हेलिकॉप्टर नी केबिन अने पाख एटले के केबिन जे छे एने हेड कहीए, पाख जे छे टेल छे, ए बन्ने वच्चेनुं अंतर 10 मीटर जेटलुं छे अने ते 10 मीटर प्रति सेकंडनी झड़पथी टेक ऑफ थई रह्युं छे, एटले ऊर्ध्व दिशामां चढ़ी रह्युं छे। जो आ जग्याए पृथ्वीना चुंबकीय क्षेत्रनो समक्षितिज घटक 1.5 × 10⁻³ वेबर पर मीटर स्क्वेर होय तो आ बे बिंदુઓ એટલે કે કેબિન અને પાંખના છેડાના બિંદુઓ વચ્ચે પ્રેરિત ઈએમએફ કેટલું થશે? તો જો વિમાન જે છે એ ટેક ઓફ થઈ રહ્યું હોય તો એવી પરિસ્થિતિમાં 51, જો ધારો કે આ હેલિકોપ્ટર છે, આ એના બે છેડા વચ્ચેનું અંતર થયું અને આપણે એલ કહીએ જે 10 મીટર તમને આપ્યું છે, પૃથ્વીનો અને એનો વેગ જે છે એ આમ છે, આ એનો વેગ થયો, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એનો સમક્ષિતિજ ઘટક જે છે એને આપણે જો આમ દર્શાવીએ અને આપણે એચ ઈ કહીએ તો એ અત્યારે આ દર્શાવ્યું છે, પણ ત્રિપરિમાણમાં તમે જુઓ તો આ ત્રણેય જે છે એ પરસ્પર લંબ થશે, તો આમાં આપણે સીધું એપ્સિલોન બરાબર બીએલવી સૂત્ર વાપરી શકીએ। एप्सिलॉन बराबर बी एल वी सूत्र पर थी, आ किस्सा में एप्सिलॉन बराबर बी ना बदले एच ई इंटू एल वी, एच ई जे छे ए आपने आप्यू छे 1.5 × 10⁻³ इंटू एल 10 मीटर अने वी ए आप्यू छे 10 मीटर पर સેકન્ડ, એટલે આનો જવાબ થશે 0.15 વોલ્ટ। એટલે આમાં બી એલ વી ત્રણેય પરસ્પર લંબ છે એ જ સમજવાનું છે, બાકી આન્સર બી એલ વી પરથી સીધો મળી જાય એમ છે। નેક્સ્ટ જુઓ 52મો એમસીક્યુ, એમાં એક કરેક્શન એવું છે કે અહીંયા જે એકમ આપેલા છે આ બંને મેક્સવેલ આપેલા છે, એ એકચ્યુઅલી એસઆઈ એકમ છે ફ્લક્સનો, પણ એ જવાબ સાથે વિસંગતતા ન થાય અને આપણા સિલેબસમાં પણ આપેલો નથી એટલે આપણે અહીંયા વેબર જ એને કન્વર્ટ કરી નાખશું, તો એ એક કરેક્શન તમે કરી નાખજો। 52માં એમસીક્યુમાં બી અને સી એ બંને જે છે એ વેબર આવશે। હવે આપણે સોલ્વ કરી નાખીએ 52મો એમસીક્યુ। 100 સેન્ટીમીટર તથા 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી મોટી અને નાની બે વર્તુળાકાર રિંગો સમકેન્દ્રીય અને સમતલસ્થ છે। જો મોટી રિંગમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય તો નાની રિંગ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ, તો બહુ સિમ્પલ છે, નાની રિંગ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર બી એ પરથી, કેમ કે બંને સમતલસ્થ છે એટલે બી અને એ વચ્ચેનો ખૂણો જે છે એ 0 ડિગ્રી થશે, કેમ કે ચુંબકીય ક્ષેત્ર પણ લંબ હશે અને ક્ષેત્રફળ સદિશ પણ લંબ હશે। ધેરફોર ફાઈ બરાબર બી જે છે એ મોટી રિંગ વડે ઉદ્ભવતું કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્ર, એટલે બી 0 I/2R, અને નાની રિંગનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર, જ્યાં સ્મોલ આર નાની રિંગની ત્રિજ્યા અને કેપિટલ આર જે છે એ મોટી રિંગની ત્રિજ્યા, તો આ મ્યુ 0 4π × 10⁻⁷ ઇન્ટુ આઈ પ્રવાહ 1 એમ્પિયર ડિવાઈડેડ બાય 2 અને મોટી રિંગની ત્રિજ્યા 100 સેન્ટીમીટર એટલે થશે 1 મીટર ઇન્ટુ 3.14 × r² 1 સેન્ટીમીટર 10⁻², એનો આપણે વર્ગ કરીએ તો 10⁻⁴ થશે, તો આની ગણતરી કરીએ તો એ થશે 2 × 10⁻¹૦ વેબર અથવા તો ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર, ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર,
अथवा तो वेबर। एटले आनो जवाब आवशे डी। एटले करेक्शन करी नाखजो, आ 2 * 10 रेस टू माइनस 10 मैक्सवेल जे छे एनी बदले वेबर करो तो आ 10 रेस टू माइनस 10 राखवू होय तो आ 10 रेस टू माइनस 9 करी नाखजो। पण टूंकमां आ प्रश्ननो उत्तर जे छे એ છે 2 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 10 વેબર, અથવા નો લખવું હોય તો ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર। એટલે આ બેમાંથી એક કરેક્શન કરી નાખજો જે તમને યોગ્ય લાગે એ પ્રમાણે। 53મો જુઓ, 100 મિલી હેનરી આત્મપ્રેરકત્વ વાળી કોઇલમાં 2 એમ્પિયર જેટલો પ્રવાહ વહે તો કોઇલમાં સંગ્રહિત ઉર્જા। હવે આવા જે પ્રશ્નો છે એ સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા જે લેવાય છે એના માટે વધુ અગત્યનો, તો 53 એનો ઉકેલ આપણે જોઈએ। સૂત્ર આપણને ખબર છે, UB ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા બરાબર 1/Li² બરાબર 1/N 100 મિલી હેનરી, એટલે 100 × 10⁻³ અને I 2 એનો વર્ગ એટલે એ 4 થશે। આની જો આપણે ગણતરી કરીએ તો 0.2। એટલે આ બહુ સહેલો એમસીક્યુ છે, પણ બોર્ડની પરીક્ષામાં જે 50 એમસીક્યુ પૂછાય છે એ મોટા ભાગે આવા પ્રકારના જ પ્રશ્નો હોય છે। 54મો, સોલેનોઇડના એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા જુઓ। એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા એને આપણે કહીએ છીએ સ્મોલ n, એ બમણી કરવામાં આવે તો તેનું આત્મપ્રેરકત્વ કેટલું થશે? તો જુઓ 54માનો આન્સર, સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ l એ છે મ્યુ 0 n સ્ક્વેર a બાય l, મ્યુ 0 n સ્ક્વેર a બાય l, અને l થી ગુણી અને ભાગી નાખીએ તો મ્યુ 0 n સ્ક્વેર a ઇન્ટુ l ડિવાઇડેડ બાય l સ્ક્વેર। તો આના પરથી મ્યુ 0 આટલો જે પોર્શન છે n સ્ક્વેર બાય l સ્ક્વેર એ સ્મોલ n થશે, એ જે છે એ થશે એ સ્મોલ n એનો સ્ક્વેર ઇન્ટુ એ l, એ l ની બદલે કદ લખી શકાય પણ અત્યારે આપણે એવી જરૂર નથી। તો આના પરથી એમ લખી શકાય કે l ચલે છે સ્મોલ n એનો વર્ગ। એટલે જો આટાની સંખ્યા બમણી કરવામાં આવે તો આ 4 ગણું થાય, કેમ કે એના વર્ગના સમપ્રમાણમાં છે, એટલે આ પ્રશ્નનો જવાબ આવશે 4 ગણું। એટલે આત્મપ્રેરકત્વ જે છે એ 4 ગણું થશે। 55મો જુઓ, 25 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ અને 20 આટાવાળી એક કોઇલનો અવરોધ 100 ઓહમ છે, તેના સમતલને લંબ રહેલ ચુંબકીય ક્ષેત્રના ફેરફારનો દર, એટલે ચુંબકીય ક્ષેત્રના ફેરફારનો દર આપ્યો છે, તો તેમાંથી પસાર થતો પ્રવાહ એ કેટલો હોય? તો જુઓ એમાં આપણે ગણતરી કરીએ, 55 55મો પ્રશ્ન, એપ્સિલોન ફેરેડેના નિયમ મુજબ એ થશે n ઇન્ટુ d5/dt, મૂલ્યમાં d5/dt બરાબર n ઇન્ટુ d/dt ઓફ b ઇન્ટુ a, ચુંબકીય ક્ષેત્રને લંબ છે એટલે cos થીટા 1 થશે, તો n ઇન્ટુ a db/dt, કેમ કે તમને ચુંબકીય ક્ષેત્રના ફેરફારનો દર આપેલો છે। Therefore, પ્રેરિત પ્રવાહ તમને પૂછ્યો છે, પ્રેરિત પ્રવાહ I બરાબર એપ્સિલોન ભાગ્યા R બરાબર n ઇન્ટુ b ઇન્ટ સોરી n ઇન્ટુ a ઇન્ટુ db/dt ડિવાઇડેડ બાય R। તો હવે આ બધી કિંમતો મૂકી દઈએ, n આટાની સંખ્યા 20 એટલે એ આવશે અહીંયા 20, ક્ષેત્રફળ 25 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 25 × 10⁻⁴ મીટર સ્ક્વેર, db/dt એ આપણને આપ્યું છે 100, ડિવાઇડેડ બાય r અવરોધ આપ્યો છે 100। એટલે આની જો આપણે ગણતરી કરી અને જવાબ મેળવીએ તો એ આવશે 0.05 એમ્પિયર, 0.05 એમ્પિયર એ આનો જવાબ થશે। આત્મપ્રેરકત્વ l એનું પારિમાણિક સૂત્ર એવું કઈ આપણે પૂછાય નહીં અત્યારે, m1 l2 t-2 a-2, એટલે આ તમારે જો કરવું હોય હિન્ટ માટે તો એપ્સિલોન બરાબર l di/dt પરથી
તમને એનો l ને કરતા બનાવો તો એ મળી જશે 57 2000 આટા વાળી એક કોઇલ માં 1.5 એમ્પિયર જેટલો પ્રવાહ 150 માઇક્રોવેબર પ્રતિ આટા જો 150 માઇક્રોવેબર પ્રતિ આટા જેટલું ફ્લક્સ ઉત્પન્ન કરે તો કોઇલનું આત્મપ્રેરકત્વ કેટલું હશે તો કોઇલનું આત્મપ્રેરકત્વ L બરાબર N phi by I L નું સૂત્ર છે આપણી પાસે આટાની સંખ્યા 2000 એક આટા દીઠ ઉત્પન્ન થતું ફ્લક્સ 150 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 6 માઇક્રો છે એને કન્વર્ટ કરીએ તો ડિવાઈડ બાય I એ આપ્યું છે 1.5 આની જો આપણે ગણતરી કરીએ તો એ આવશે 0.2 હેનરી એટલે આ બહુ સહેલો દાખલો છે નેક્સ્ટ જો 58 આ અગત્યનો 58 એક એસી પ્રવાહનું મહત્તમ મૂલ્ય 5 એમ્પિયર છે એટલે આ તમને આપ્યું છે મહત્તમ મૂલ્ય જે 5 એમ્પિયર છે અને તેની આવૃત્તિ 60 હર્ટ્ઝ છે શૂન્યથી શરૂ કરીને કેટલા સમયગાળામાં તે મહત્તમ કિંમત પ્રાપ્ત કરશે તો હવે જુઓ એસી સિગ્નલ જે છે એને આપણે સાઇન ના સિગ્નલ તરીકે બતાવીએ તો એસી વોલ્ટેજ આવી રીતે દર્શાવી શકાય આ ટી છે પ્રવાહ આપ્યો છે તો આપણે અહીંયા આઈ લઈએ તો સાઇન આકારે પ્રવાહ મળતો હોય તો એ આમ થશે આ છે એ ઝીરો અહીંયા તમે જુઓ તો આ મહત્તમ આઈ એમ અને આ જે છે એ ન્યૂનતમ એ છે માઇનસ આઈ એમ હવે તમે જાણો છો એમ આ છે એ ઝીરો છે આ છે એ અહીં સુધીનો સમય એટલે આવર્તકાળ ટી એક આખું સાયકલ પૂરું થાય ત્યારે અહીં સુધીનો સમય એ ટી બાય ટુ આવર્તકાળનો અડધો ભાગ અને આ મહત્તમ થાય ત્યારનો સમય આ છે અને એ સમય એટલે કયો ટી બાય ફોર એ સમય કેટલો થશે ટી બાય ફોર તો એ સમય જે છે તો ટી બાય ફોર સમય બાદ એ મહત્તમ થાય એટલે આપણે આમ લખી શકીએ કે પ્રવાહ શૂન્યથી શરૂ કરી જો અહીંયા શૂન્ય છે શૂન્યથી શરૂ કરી ટી બાય ફોર સમયે મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે તો હવે આપણી પાસે આવૃત્તિ આપી છે એફ બરાબર 1/60 હર્ટ્ઝ તો ટી આવર્તકાળ બરાબર 1/f બરાબર 1/60 પ્રતિ સેકન્ડ અને આપણે સમય ગોતવાનો છે ટી બરાબર ટી બાય ફોર જ્યારે મહત્તમ થાય ત્યારે એટલે 1/60 ડિવાઈડ બાય ફોર એટલે 1/240 સેકન્ડ એટલે 1/ અહીંયા સેકન્ડ આવશો સોરી તો 1/240 સેકન્ડ એટલે આવર્તકાળના ચોથા ભાગ જેટલા સમય બાદ એ મહત્તમ કિંમત પ્રાપ્ત કરશે એટલે આ ઇમ્પોર્ટન્ટ ફોર નીટ નીટમાં આવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે આ એસી અને એસી જનરેટર કયો કે એસી પરિપથ કયો બંનેનો કોમ્બિનેશનનો દાખલો છે નેક્સ્ટ જો 59 આવો આપણે એક કરી ગયા છીએ એટલે હવે હું એની હિન્ટ જ આપીશ અમુક ત્રિજ્યાની અને 600 આટાવાળી કોઇલનું આત્મપ્રેરકત્વ 108 મિલી હેનરી છે તો 500 આટા વાળી કોઇલનું આત્મપ્રેરકત્વ કેટલું તો એમાં આપણે વાપરશું L ચલે છે N સ્ક્વેર L નું ફોર્મ્યુલા છે L બરાબર મ્યુ 0 N સ્ક્વેર A બાય L આના પરથી તમને એ મળી જશે તો L1 બાય L2 N1 બાય N2 કરી અને ગણતરી કરો તો 75 એવો તમારો જવાબ આવશે 60 નંબરનો પ્રશ્ન જુઓ કોઇલમાંથી 1 મિલિએમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે 5 માઇક્રોવેબરનું ફ્લક્સ સંકળાતું હોય તો આત્મપ્રેરકત્વ કેટલું અગેઇન 57 નંબરનો જે છે પ્રશ્ન એમ જ થશે અહીંયા હું લખું છું 60 L બરાબર N phi બાય I હવે આમાં કુલ ફ્લક્સ આપેલું છે એટલે ટોટલ N phi જે છે એ જ તમને આપી દીધું છે
એટલે 5 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 6 અને i 1 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 3 તો આમાં તો આપણને ખબર પડી જાય કે એ 5 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 3 એટલે 5 મિલી હેનરી એટલે પ્રશ્ન 57 જે છે એના જેવો જ છે પણ ડિફરન્સ તમે જુઓ અહીંયા એક આંટા દીઠ ફ્લક્સ આપ્યું છે અને અહીંયા કુલ ફ્લક્સ આપ્યું છે એટલે તમારે સમજવાનું ઈ છે કે આ ટોટલ ફ્લક્સ છે ત્યારે આ એક આંટા દીઠ ફ્લક્સ આપ્યું છે તો આનો જવાબ આવશે 1.5 મિલી હેનરી 61 જુઓ 2 સેન્ટીમીટર લંબાઈ 1 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ લૂપને 10 એમ્પિયર પ્રવાહધારિત અનંત લંબાઈના વાહક તારના સમતલમાં લૂપની પહોળાઈ બાજુ સમાંતર રહે તેમ મૂકેલ છે તો લૂપની નજીકનો છેડો વાહક તારથી 2 સેન્ટીમીટર દૂર હોય ત્યારે લૂપ સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ એ ખાલી જગ્યા ગાઉસ ઇન્ટુ સેન્ટીમીટર હશે જો આ આપણે ગણતરી કરીએ આ પણ ઇમ્પોર્ટન્ટ જેઈ માટે ઇમ્પોર્ટન્ટ ફોર જેઈઈ તો પહેલા આપણે આકૃતિ દોરી અને આ સમજીએ કે કેવી રીતે આપેલું છે તો આ અનંત લંબાઈનો તાર છે એમાંથી આઈ પ્રવાહ પસાર થાય છે જેનું મૂલ્ય છે 10 એમ્પિયર આ સમતલમાં લૂપની પહોળાઈ વાળી બાજુ સમાંતર રહે તેમ એક લૂપને મૂકેલી છે તો જુઓ લૂપ જે છે એને આપણે આમ દર્શાવીએ તો આ જે છે એ આ લૂપ છે આની પહોળાઈ વાળી બાજુ છે એને સમાંતર રહે એમ આપણે જો મૂકીએ તો આ જે છે એ ધારો કે લૂપનો નજીકનો છેડો 2 સેન્ટીમીટર દૂર આ અંતર 2 સેન્ટીમીટર દૂર અને 2 સેન્ટીમીટર એની લંબાઈ છે 2 સેન્ટીમીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈ થઈ બરાબર લૂપનો નજીકનો તો લૂપ સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ એટલે આ જે વાહક લૂપ તમે આકૃતિમાં જોઈ રહ્યા છો એની સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ એ કેટલું હોય તો જુઓ આ જે I પ્રવાહ ધરાવતો તાર છે એમાં જો વિદ્યુત પ્રવાહ આમ હોય તો એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ જે વિસ્તાર છે ત્યાં અંદર જતી દિશામાં હોય એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે એ કઈ દિશામાં હશે અંદર જતી દિશામાં હોય પણ આપણે એ જાણીએ છીએ કે આના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી એ થશે μ0 આઈ અપોન 2πr આપણે આ સૂત્ર ભણી ગયા છીએ તો હવે આ અંતર જે છે 2 સેન્ટીમીટર ત્યાં અહીંયા બધા બિંદુઓએ ચુંબકીય ક્ષેત્ર સમાન હશે અહીંયા હોય તો આ બધા બિંદુઓએ ચુંબકીય ક્ષેત્ર સમાન હશે અહીંયા હોય તો આ બધા બિંદુએ ક્ષેત્ર સમાન હોય તો r બદલતા બી બદલાય છે એટલે આ જુદા જુદા બિંદુઓ તમે લો તો આ બધા સમગ્ર ક્ષેત્રફળમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હશે નહીં ફરીથી જુઓ આ જે લૂપ છે એને તારથી લંબ અંતર તમે આ વધારતા જાઓ એમ બી બદલાયા કરશે બી બદલાય એટલે ફ્લક્સ બદલાય એટલે આપણે એક નાનો વિસ્તાર લઈ એના ભાગનું ચુંબકીય ફ્લક્સ મેળવી અને પછી એનું સંકલન કરવાથી ટોટલ ફ્લક્સ આપણને મળી જશે એટલે આમાં આપણે આમ કરશું આ ધારો કે આટલો વિસ્તાર કે જેની લંબાઈ dx જેટલી છે આટલું જે છે આ dx બરાબર જે તારથી x અંતરે આવેલો છે એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય μ0i/2πx તો dx લંબાઈ પહોળાઈ પૂરતું ક્ષેત્ર જે છે એને આપણે લગભગ અચળ ગણી શકીએ અને આ આની આને આપણે પહોળાઈ છે તો b કહી દઈએ આ લંબાઈ છે અને l કહી દઈએ તો b એ આટલો આટલો ભાગ થયો dx આટલો એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ જે છે એ થશે b dx અને આપણે એવું લઈ શકીએ કે આ b dx ક્ષેત્રફળ પૂરતું ચુંબકીય ક્ષેત્ર લગભગ અચળ રહે છે અને એની સાથે સંકળાતું ફ્લક્સ એને d phi કહીએ અને એ d phi પરથી આપણે ફ્લક્સ phi જે છે મેળવી શકીએ તો આકૃતિમાં તારથી
एक्स अंतरे आवेल बी डी एक्स क्षेत्रफल धरावता विस्तार पूरतु चुंबकीय क्षेत्र लगभग अचल लई शकाय। तो आ क्षेत्रफल एटले के BDX आ क्षेत्रफल साथे संकळायेल चुंबकीय फ्लक्स डी फाई होय तो डी फाई बराबर बी इंटू डीए बीडीए बी डॉट डीए थाय पण बीडीए कॉस थीटा मां थीटा अगेन चुंबकीय क्षेत्र लंब रूपे आनो क्षेत्रफल सदिश पण लंब रूपे होय एटले खूणो छे એ 0 થશે। તો બી જે છે ચુંબકીય ક્ષેત્ર μ0i/2πx એક્સ અંતરે છે એટલે અને ડીએ એટલે બી ઇન્ટુ ડીએક્સ ડીએ છે કેટલું થશે બી ઇન્ટુ ડીએક્સ બી એ પહોળાઈ થઈ આ ક્ષેત્રફળ થયું ધેરફોર સમગ્ર લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર સંકલન ડી ફાઈ આવા નાના નાના જેટલા ક્ષેત્રફળો છે એ બધાનું ક્યાંથી ક્યાં સંકલન કરવાનું અહીંથી અહીં સુધી એટલે અહીંયા એક્સ ની કિંમત કેટલી 2 અને અહીંયા એક્સ ની કિંમત કેટલી 4 તો એક્સ બરાબર 2 થી એક્સ બરાબર 4 સંકલન કરીએ કેમ કે BDX છે એટલે સંકલન એક્સ પરનું છે તો આપણને જવાબ મળી જશે બરાબર સંકલન એક્સ બરાબર 2 થી એક્સ બરાબર 4 μ0i/2πx ઇન્ટુ બી ડીએક્સ ધેરફોર ફાઈ બરાબર μ0i/2πx આટલું 12 આવશે અચળ છે એટલે સંકલન 2 થી 4 1/x dx બરાબર μ0i/2πx 1/x નું સંકલન log x થશે ln ઇન્ટુ x અને એ લિમિટ 2 ટુ 4 બરાબર μ0i/2πx ln પહેલા 4 મૂકીએ માઇનસ ln 2 લિમિટ ની કિંમત મૂકી દઈએ તો therefore 5 બરાબર μ0i/2πx log માઇનસ માં હોય તો ભાગાકાર થાય 4/2 μ0i/2πx log 2 થયું ln 2 અને ln 2 એ જે છે અચ્છા સોરી સેન્ટીમીટર છે એટલે આ 2×10⁻²⁺ આમ થશે છેલ્લે આપણે સેન્ટીમીટર છે એ લખી નાખ્યું અને આની જો આપણે ગણતરી કરીએ બધી કિંમતો મૂકી દઈએ અને કિંમતો મૂકી અને જો ગણતરી કરીએ તો એ આવે છે 1.386×10⁻⁸ Tesla into meter square. આને આપણે જો ગાઉસ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર માં ફેરવીએ તો 1.386 ગાઉસ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર આવું થશે એટલે તમે યુનિટ કન્વર્ઝન કરો એટલે આ જવાબ આવી જશે તમે ખાસ જોજો જવાબ જે છે ગાઉસ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર માં છે એટલે તમારે એને એ સંદર્ભમાં કન્વર્ટ કરવું પડશે એની પછી 62 નંબરનો ક્વેશ્ચન છે એ આપણે જોઈ જોઈએ એકમ લંબાઈ દીઠ 500 આટા એટલે એકમ લંબાઈ દીઠ છે એટલે સ્મોલ n થશે 20 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા સોલેનોઇડની મધ્યમાં તેની આસપાસ 100 આટાવાળું ગૂંચળું વીંટાળેલ છે
एक मिली सेकंड में शून्य थी बे एम्पियर जेटला विद्युत प्रवाह नो फेरफार सोलेनोइड में थतो होय तो विटाळेल गुचड़ा में प्रेरित विद्युत चालक बल ए केटलू थशे। तो जो आने आपणे विजुअलाइज करवू पड़शे आ केवी रीते छे 62 नंबर नो प्रश्न। आ धारो के जे तमने आपवामां आव्यो छे ए सोलेनोइड छे, आ सोलेनोइड में विटाळेला आटा, एकम लंबाई दीठ आटा नी संख्या सोलेनोइड में 500 छे, 500 प्रति मीटर, अने 20 सेंटीमीटर आनो व्यास छे, एटले आनो व्यास 20 सेंटीमीटर, एटले एनी त्रिज्या जे छे ए 10 सेंटीमीटर थशे। सोलेनोइड नी मध्य में 100 आटा वालो गुचड़ू विटाळेल छे। हवे आ गुचड़ू जे छे एने आपणे आम लेवू पड़े, આજે છે એ 100 આટા વાળું ગુચડું, એટલે ગુચડાની ત્રિજ્યા કેટલી થશે 10 સેન્ટીમીટર, ગુચડાની ત્રિજ્યા અને સોલેનોઇડની ત્રિજ્યા બે સરખી થઈ। આ આટા આ ગુચડામાં આટાની સંખ્યા એ આપણને આપી છે 100 એમ્પિયર, સોરી 100 આટાની સંખ્યા, અને સમય જે આપ્યો છે એ ડેલ્ટા ટી એટલે કે 10 મિલી સેકન્ડ સમયમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર ડેલ્ટા આઈ 0 થી 2 એટલે 2 એમ્પિયર થાય છે। તો આ ગુચડામાં પ્રેરિત EMF કેટલું, ગુચડામાં પ્રેરિત EMF કેટલું? તો ચુંબકીય ક્ષેત્ર આપણે જાણીએ છીએ એમ આમ હશે B, અને ગુચડાનો ક્ષેત્રફળ સદિશ એ આમ હશે A, એટલે B અને એક જ દિશામાં થયા એટલે ફ્લક્સ જે છે એ સીધું N ઇન્ટુ સોરી ફાઈ ઇક્વલ ટુ બી ઇન્ટુ એ પરથી તમને મળી જશે। તો આપણે આમાં લખી શકીએ કે ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ બરાબર એન બી એ, જ્યાં એન આ ખાસ યાદ રાખજો ગુચડામાં આટાની સંખ્યા, બી એ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર, બી જે છે એ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર, અને એ જે છે એ આવશે ગુચડાનું ક્ષેત્રફળ, કેમ કે ફ્લક્સ જે છે એ ગુચડા સાથે સંકળાયેલું છે એ લેવાનું છે। તો ધેરફોર એપ્સિલોન બરાબર એન ઇન્ટુ d phi by dt બરાબર n ઇન્ટુ d dt ઓફ b ઇન્ટુ a બરાબર n ઇન્ટુ a d by dt ઓફ b μ0ni બરાબર μ0nai, μ0 અને i બહાર આવ્યા, n અને એનો છેદ તે μ0nai μ0 n di/dt, કેમ કે પ્રવાહનો જ ફેરફાર થાય છે બાકી કોઈનો ફેરફાર થતો નથી। તો એપ્સિલોન બરાબર μ0 4π × 10⁻⁷ n, ગુચડાના આટાની સંખ્યા 100 એ તમને અહીં આપી છે, એ ગુચડાનું ક્ષેત્રફળ પાઈ ઇન્ટુ આર સ્ક્વેર એટલે 10⁻²⁺ એનો વર્ગ, આ ગુચડાનું ક્ષેત્રફળ થયું। આટાની સંખ્યા એકમ લંબાઈ દીઠ એ આપણને આપી છે 500, વિદ્યુત પ્રવાહનો ફેરફાર 2 અને સમયનો ફેરફાર 10 મિલી સેકન્ડ 10⁻²³। આ બધી આપણે જો ગણતરી કરીએ તો એ જવાબ આવશે 3.944 વોલ્ટ, 3.94 એટલે 3.9 વોલ્ટ એ આનો જવાબ આવશે। સરસ એમસીક્યુ છે, ઇમ્પોર્ટન્ટ, આ નીટમાં પૂછાય એવા છે, નીટમાં આવા સહેલા એમસીક્યુ જ પૂછાય છે। પણ ચુંબકીય ક્ષેત્ર કોનું લેવાનું અને ફ્લક્સ કોની સાથે સંકળાતું છે, લૂપ કેવી રીતે છે એ તમારે સમજવું એ જ ખાસ જરૂરી છે। નેક્સ્ટ જુઓ 63, એક લાંબા સોલેનોઇડમાં આટાની સંખ્યા 500 છે, જ્યારે 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય ત્યારે તેના દરેક આટા સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ 4 × 10⁻³ વેબર છે,
તો સોલેનોઇડ નું આત્મપ્રેરકત્વ એટલે અગેન હું તમને સૂત્ર લખાઈ દઉં, ગણતરી તમે કરી નાખજો. n phi by i, n આપ્યું છે, i આપ્યું છે અને phi આપ્યું છે, બધી કિંમત મૂકો એટલે 1 હેનરી જવાબ આવશે. 1 હેનરી તમે આમ નમ જ ગણતરી કરીને સમજી શકો છો, 1 હેનરી જવાબ આવશે. 64મો, એક કોઇલનું આત્મપ્રેરકત્વ 5 હેનરી છે, તેમાંથી વહેતો પ્રવાહ 5 સેકન્ડમાં 1માંથી 2 એમ્પિયર થાય તો કોઇલમાં પ્રેરિત EMF. હવે આ સેલો છે, એપ્સિલોન બરાબર L ઇન્ટુ DI બાય DT, બહુ પ્રચલિત સૂત્ર છે આત્મપ્રેરિત EMF માટેનું. તો L અહીંયા 5 હેનરી મૂકી દો, પ્રવાહનો ફેરફાર 1માંથી 2 એટલે 1 એમ્પિયર અને DT 5 સેકન્ડ, તો આની પણ ગણતરી કરો 1 જવાબ આવશે, 1 વોલ્ટ. એટલે આ બંને જે એ આપણી જે બોર્ડની પરીક્ષા છે એમાં પૂછાઈ શકે એવા સાવ સહેલા પ્રકારના એમસીક્યુ છે. આ એમસીક્યુ સરસ છે. નરમ લોખંડના ગર્ભ પર વીંટાળેલ કૂચડાના આત્મપ્રેરકત્વમાં વધારો થાય ઘટાડો થાય એટલું જ રહે કે વિગત અપૂરતી છે? તો કૂચડાનું આત્મપ્રેરકત્વ L બરાબર મ્યુ ઝીરો એન સ્ક્વેર એ બાય L, એટલે એ આધાર રાખે છે મ્યુ ઝીરો પર, જે માધ્યમ છે એ માધ્યમ પર આધાર રાખે. હવે નરમ લોખંડ માટે જો આપણે કરીએ તો L બરાબર મ્યુ એન સ્ક્વેર એ બાય L, અથવા તો મ્યુ ઝીરો ઇન્ટુ મ્યુ આર એન સ્ક્વેર એ બાય L. અને નરમ લોખંડ જો હોય તો એના માટે જે મ્યુ આર છે એ ખૂબ વધારે હોય. તો નરમ લોખંડ જે છે એ ફેરોમેગ્નેટિક છે, અને ફેરોમેગ્નેટિક પદાર્થ હોય તો એની સાથે ચુંબકીય ક્ષેત્ર રેખા કે ચુંબકીય ફ્લક્સ જે છે સંકળાયેલું હોય, અને સંકળાયેલા ચુંબકીય ફ્લક્સ વધારે હોવાના લીધે આત્મપ્રેરકત્વમાં વધારો થાય. એટલે ફેરોમેગ્નેટિક જો મૂકવામાં આવે તો આત્મપ્રેરકત્વમાં હંમેશા વધારો થશે. તો જો ગૂંચળું હવામાં હોય અને ફેરોમેગ્નેટિક પદાર્થ પર વીંટાળવામાં આવે તો વધે, ડાયામેગ્નેટિક પદાર્થ પર વીંટાળવામાં આવે તો એમાં ઘટાડો થાય, એ તમે ખાસ યાદ રાખજો. 66મો દાખલો એ આપણે જોઈ લઈએ. 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી અર્ધ વર્તુળાકાર પાતળી રિંગ આકૃતિમાં દર્શાવ્યા મુજબ 5×10⁻³ ટેસ્લાના પરિમિત ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત પતન પામે છે. જ્યારે રિંગ પી ક્યુ આર સ્થિતિમાં હોય ત્યારે તેનો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ થાય, તો પી અને આર વચ્ચે પ્રેરિત ઈએમએફ ખાલી જગ્યા અને બિંદુ ખાલી જગ્યાનું વિદ્યુત સ્થિતિમાન વધવું હોય. તો જુઓ, આમાં આ બે વચ્ચેનું અંતર એ 2R જેટલું થશે, ત્રિજ્યાનું બમણું વ્યાસ જેટલું, અને આ આપણા માટે લંબાઈ L થઈ. તો પ્રેરિત ઈએમએફ એપ્સિલોન બરાબર બીએલવી પરથી એપ્સિલોન બરાબર બી, લંબાઈ કેટલી 2R જેટલી, ઇન્ટુ વી. ધેરફોર એપ્સિલોન બરાબર બી 5×10⁻³ ટેસ્લા, 2R 5 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે 2×5×10⁻² ઇન્ટુ વી 20 સેન્ટીમીટર પર સેકન્ડ, એટલે એને મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો આમ થાય. તો આની જો આપણે બધી ગણતરીઓ કરીએ તો એ થશે 10⁻⁴ વોલ્ટ, એટલે એ અને બી માંથી જે જવાબ હોય. હવે આપણે એફ બરાબર ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી મુજબ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ ગણીએ. જો વી છે નીચે તરફ છે, બી છે એ અંદરની દિશામાં જતું ક્ષેત્ર દર્શાવે છે, બી જે છે એ અંદરની જતામાં અંદરની દિશાનું ક્ષેત્ર, તો વી ક્રોસ બી કરો તો P જે છે એ પોઝિટિવ થાય અને QR જે છે એ નેગેટિવ થાય, એટલે સોરી P જે છે એ નેગેટિવ થશે અને R જે છે એ પોઝિટિવ થશે, એટલે R નું સ્થિતિમાન છે એ ઊંચું હશે. એટલે આનો જવાબ પ્રેરિત EMF 10⁻⁴ વોલ્ટ અને R છેડો જે છે એ ઊંચા સ્થિતિમાને હશે. ત્યારબાદ 67 નંબરનો પ્રશ્ન, 5×10⁻³ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી એક વર્તુળાકાર વાહક લૂપને તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રહે તેમ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે, એટલે કે થીટા છે. હવે તમને ખબર પડી જવી જોઈએ આટલા એમસીક્યુ કર્યા બાદ
क्षेत्रफल लंब रूपे मूक्यु होय क्षेत्र ने एटले एनो क्षेत्रफल सदिश छे ए शून्य खूणो बनावशे। चुंबकीय क्षेत्र समय साथे बी पॉइंट वन साइन हंड्रेड पाई टी टेस्ला अनुसार बदलाय छे। तो जीरो थी पांच सेकंड ना समय गाड़ा मा लूप ना कोई पण आड़छेद माथी पसार थतो विद्युत भार खाली जग्या होय अने लूप नो अवरोध आपने आप्यो छे 10 ओहम जेटलो। तो बहु सरस एमसीक्यू छे, इम्पोर्टंट इम्पोर्टंट फॉर जेई अथवा तो नीट। तो जो पहला आपड़े प्रेरित ईएमएफ जे छे एना परथी प्रवाह गणी लईए। तो 67 लूप मां प्रेरित ईएमएफ एप्सिलॉन बराबर डी फाइव बाय डीटी, केम के आटा नी संख्या छे नहीं तो ए डी फाइव बाय डीटी आपणे लई शकीए, बराबर डी बाय डीटी ऑफ फाई थयु बी इंटू ए, फाई थयु ए बी इंटू ए बराबर ए, ए अचळांक छे 12 आवशे, डी बी बाय डीटी अने बी तमने अहींया आ आप्यु छे बराबर ए इंटू डी बाय डीटी ऑफ 0.1 साइन 100 पाई टी, साइन 100 पाई टी। थेरफोर एप्सिलॉन बराबर ए, क्षेत्रफळ आपणे जो लई लईए तो ए थशे 5 इंटू 10^-3, आ ए नी किंमत मूकी दीधी, इंटू 0.1 ए पाछू आगळ आवशे 0.1, साइन नु विकलन थशे कॉस 100 पाई इंटू टी इंटू 100 पाई। तमे जाणो छो के कॉस साइन ओमेगा टी नु, साइन ओमेगा टी नु विकलन शुं थशे, कॉस ओमेगा टी इंटू ओमेगा, कॉस ओमेगा टी इंटू ओमेगा, एटले अहींया साइन नु विकलन कॉस अने 100 पाई टी नु विकलन 100 इंटू पाई एटलू थशे। तो आ आपणे जो गणतरी करिए तो ए थशे 5 पाई इंटू 10^-2 कॉस 100 पाई इंटू टी। आ ગુચડામાં પ્રેરિત થતું ઈએમએફ જે છે એનું સૂત્ર થયું। ધેરફોર પ્રેરિત પ્રવાહ I બરાબર એપ્સિલોન બાય R બરાબર એપ્સિલોન 5 પાઈ ઇન્ટુ 10^-2 ઇન્ટુ કોસ 100 પાઈ ઇન્ટુ ટી ડિવાઇડેડ બાય આર જે છે એ 10 ઓમ તમને આપ્યું છે, તો આર બરાબર 10 એટલે આ થશે 5 પાઈ ઇન્ટુ 10^-3 કોસ 100 પાઈ ટી, કોસ 100 પાઈ ઇન્ટુ ટી। આ આપણો પ્રેરિત પ્રવાહ થયો। હવે આપણે જાણીએ છીએ કે પ્રેરિત પ્રવાહ I બરાબર dQ / dt થાય, પ્રવાહ તમે ભણી ગયા છો I બરાબર dQ / dt, તો આના ઉપરથી dQ બરાબર I dt, dQ જે છે એ શું થશે I ઇન્ટુ dt તમે ભણી ગયા છો એમ, અને Q મેળવવો હોય તો આનું સંકલન કરવું પડે, તો આના પરથી Q બરાબર સંકલન I dt થશે। તો હવે I જે છે એ આપણી પાસે આ મૂલ્ય મળી ગયું છે I નું, તો એ કિંમત અહીંયા મૂકીએ અને સંકલન લઈએ ક્યાંથી ક્યાં સુધી, t બરાબર 0 થી t બરાબર 5 મિલિસેકન્ડ સુધી। તો હવે ધેરફોર પ્રેરિત વિદ્યુતભાર Q બરાબર સંકલન t બરાબર 0 થી t બરાબર 5 ઇન્ટુ 10^-3 કેમ કે મિલિસેકન્ડ આપ્યું છે, I 5 પાઈ ઇન્ટુ 10^-3 કોસ 100 પાઈ ઇન્ટુ t dt, 100 પાઈ t dt એટલે આપણે I ની કિંમત મૂકી દીધી, તો આમાંથી 5 પાઈ ઇન્ટુ 10^-3 એ કોન્સ્ટન્ટ છે, એ 12 આવશે, આ સંકલનની 12 આવશે, કોસ નું સંકલન થશે સાઈન,
એટલે આનું સંકલન સાઇન 100 પાઈ ઇન્ટુ ટી ડિવાઇડેડ બાય 100 પાઈ. સંકલન જે છે એ જો આપણે જોઈએ તો કોસ ઓમેગા ટી નું સંકલન સાઇન ઓમેગા ટી ડિવાઇડેડ બાય ઓમેગા થાય. વિકલનમાં જેમ આપણે અહીંયા 100 પાઈ જે છે ગુણ્યું હતું, અહીંયા એમ સંકલનમાં એ 100 પાઈ વડે ભાગવું પડે. તો સંકલન જે છે એ સાઇન કોસ નું સાઇન ઓમેગા સાઇન 100 પાઈ ટી ડિવાઇડેડ બાય 100 પાઈ લિમિટ 0 ટુ 5 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 3 આ એની લિમિટ થશે. ધેરફોર ક્યુ બરાબર આપણે કિંમતો જો મૂકી દઈએ તો આ એક પાઈ અને પાઈ કેન્સલ, 5 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 3 અને આ 100 એટલે માઇનસ 5 ઇન્ટુ સાઇન, આ 0 મૂકે તો 0 થાય એટલે એક જ કિંમત મૂકું છું હું, 100 પાઈ ઇન્ટુ ટી 5 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 3 5 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 3 બરાબર 5 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 5 ઇન્ટુ સાઇન, આ જુઓ તમે 5 ઇન્ટુ 100 500 ડિવાઇડ બાય 3 એટલે 0.5 પાઈ એવું થયું. ધેરફોર ક્યુ બરાબર 5 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 5 સાઇન, 0.5 એટલે 1/2 એટલે આ પાઈ બાય 2 થયું અને સાઇન પાઈ બાય 2 છે એ 1 થશે એટલે આ થયું 5 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 5 કુલંબ એટલે આ થશે 50 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 6 કુલંબ એટલે કે 50 માઇક્રો કુલંબ. વિદ્યુત પ્રવાહ જે છે વિદ્યુત ભાર જે છે એ દર સેકન્ડે આડછેદમાંથી પસાર થતો હોય. બહુ સરસ દાખલો છે. આમાં સંકલન આવે છે, વિકલન આવે છે, પ્રેરિત ઈએમએફ નું સૂત્ર આવશે ફેરેડેના નિયમ પરથી, પ્રેરિત પ્રવાહ એપ્સિલોન બાય આર નું સૂત્ર આવશે, આઈ ડીક્યુ બાય ડીટી નું સૂત્ર આવશે અને સંકલન વિકલન બંને આવે છે. એટલે આવા દાખલાઓ જે છે જેમાં એકથી વધારે કન્સેપ્ટ, આમાં એટલું બધું મેથેમેટિક્સ પણ નથી અને ઘણું બધું ફિઝિક્સ છે, એવા દાખલાઓ વધારે અગત્યના. નેક્સ્ટ જો 68 50 સેન્ટીમીટર વ્યાસ અને 10 આંટા ધરાવતી એક વર્તુળાકાર ગૂંચળાને 0.4 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેનું સમતલ લંબરૂપે રહે તેમ મૂકેલ છે. આ ગૂંચળાને હવે 100 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ જેટલી અચળ કોણીય ઝડપથી, તમને કોણીય ઝડપ આપ્યું છે, ગૂંચળાના કેન્દ્રમાંથી તેના સમતલને લંબરૂપે પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવતા ટી બરાબર 0 થી 20 મિલી સેકન્ડમાં ઉદ્ભવતું સરેરાશ પ્રેરિત ઈએમએફ ખાલી જગ્યા થાય. તો આ બહુ ટ્રિકી ક્વેશ્ચન છે, તમને હું સમજાવું છું સ્ટેપ બાય સ્ટેપ. 68 તમને આપ્યું છે ઓમેગા, બાકીના બધા પેરામીટર અત્યારે ધ્યાનમાં નહીં લઈએ, ઓમેગા આપ્યું છે 100 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ, આટલી તમને કોણીય ઝડપ આપી છે. તો આના પરથી આપણે આવર્તકાળ મેળવીએ 2π બાય ટી બરાબર 100 પાઈ. ધેરફોર ટી બરાબર 2π બાય 100 પાઈ એટલે એ કેટલું થયું, 1/50 એટલે કે 0.02 એટલે કે 20 મિલી સેકન્ડ. હવે તમને જુઓ જે સમય આપ્યો છે 0 થી 20 મિલી સેકન્ડ જેટલો આપ્યો છે, તો આપણે જો સાઇન આકારનું વોલ્ટેજ લઈએ, આ જે છે એ વોલ્ટેજ લઈએ એપ્સિલોન વિરુદ્ધ ટી નો આલેખ, તો એ આવું થાય આમ. તો જુઓ અહીંયા 0 આ ટી બાય 2 અને આ ટી તમે જાણો છો, આ સમય કેટલો છે 20 મિલી સેકન્ડ. તો 20 મિલી સેકન્ડમાં જેટલો વિભાગ પોઝિટિવ છે એટલો જ વિભાગ નેગેટિવ છે. તો આનું જો સરેરાશ એપ્સિલોન લેવામાં આવે તો એ કેટલું થાય, 0 થાય એટલે એ મળે નહીં, એટલે જવાબ આવશે 0. તો જો આમાં એક ખાલી ગ્રાફ જ સમજવાનો છે અને તમે જાણો છો કે સાઇન હોય કે કોસ હોય એનું એક આવર્તકાળનું તમે એવરેજ લ્યો તો એ સરેરાશ કેટલું આવે, હંમેશા 0 જ આવે છે. એટલા માટે તો આપણે RMS નો કન્સેપ્ટ જોયો, તમે 7મા ચેપ્ટરમાં ભણી ગયા છો. તો આ દાખલામાં ફક્ત ઓમેગા જે આપ્યું છે તમને કોણીય આવૃત્તિ એના ઉપરથી આવર્તકાળ મેળવો તો
એ 20 મિલિસેકન્ડ મળે અને પછી તમે સમય જુઓ 0 થી 20 મિલિસેકન્ડ અને આ જુઓ કે સરેરાશ પ્રેરિત ઈએમએફ છે તો સરેરાશ તો એક આવર્તકાળ થયો તો એક આવર્તકાળ પર સાઇન હોય કે કોસ હોય સરેરાશ ઈએમએફ કેટલું થશે 0 એટલે આપણો આન્સર થશે 0 પછી 70મો પ્રશ્ન જુઓ એન આટાઓ અને આર ઓમ અવરોધ ધરાવતા ગૂંચળાને 4 આર ઓમ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર સાથે જોડ્યું છે એટલે ટોટલ અવરોધ જે છે આર ટોટલ એ થશે આર વત્તા 4 આર એટલે કે 5 આર તો આ સંયોજનનો ફ્લક્સ પી સેકન્ડમાં 51 થી 52 થાય તો પરિપથમાં વહેતો પ્રવાહ જે છે એ કેટલો થશે હવે તમે જુઓ આમાં દરેક ઓપ્શનમાં માઇનસ છે આવું બહુ રેરલી જોવા મળે છે એટલે જ મેં આ પ્રશ્ન અહીંયા મૂક્યો છે બાકી સાવ સહેલો છે હવે આપણે ફેરેડેના નિયમમાં માઇનસ જે છે એને એમ નમ રાખવું પડે તો જ આપણને આ જવાબ જે છે એ મળી શકશે અચ્છા ઓકે 68 ને 69 આ બંને રિપીટ છે આ રિપીટ થશે એટલે એ તમે મેસેજ જોઈ લેજો ઓકે તો 70 માં એપ્સિલોન બરાબર માઇનસ એન ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી થયું બરાબર માઇનસ એન ફાઈ 2 માઇનસ ફાઈ 1 ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી એટલે કેટલું થયું ટી થયું બરાબર હવે આપણે ગોતવાનો છે પ્રવાહ તો આઈ બરાબર એપ્સિલોન બાય આર થશે બરાબર માઇનસ એન ઇન્ટુ ફાઈ 2 માઇનસ ફાઈ 1 ડિવાઇડેડ બાય ટી ઇન્ટુ આર કેટલો મળ્યો આપણને ટોટલ 5 આર થયું તો જુઓ માઇનસ એન ફાઈ 2 માઇનસ ફાઈ 1 ઇન્ટુ 5 આર ટી આ પહેલો એ જે છે એ વિકલ્પ આવશે આમાં ખાસ ફેરેડેના નિયમ વખતે માઇનસ સાઇન રાખવાની છે જો બધામાં માઇનસ જો મેં તમને પહેલાંય કીધું હતું માઇનસ હોય તો બધામાં માઇનસ હશે પ્લસ હોય તો બધામાં પ્લસ હશે ધારો કે બે માઇનસ અને બે પ્લસ હોય આનો આ ઓપ્શન પ્લસ પણ હોય તો તમારે માઇનસ જ લખવાનું રહેશે એ ખાસ ધ્યાનમાં રાખજો પછી 71 નંબરનો પ્રશ્ન જુઓ 71મો 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને 150 અને 150 આટાવાળા ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ 0.4 ટેસ્લા તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે આટલા સમયમાં એ 135નો ખૂણો બનાવે તે સ્થિતિમાં આવે તો સરેરાશ પ્રેરિત ઈએમએફ કેટલું થશે તો અગેઇન ફેરેડેના નિયમ પરથી જ મળી જશે 71 એપ્સિલોન બરાબર એન ઇન્ટુ ડી ફાઈ બાય ડીટી બરાબર એન ડી બાય ડીટી ઓફ બી એ કોસ થીટા કેમ કે અહીંયા તો થીટાનો જ ફેરફાર થવાનો છે બરાબર એન બી એ ઇન્ટુ ડી બાય ડીટી ઓફ કોસ થીટા તો આમાં આપણે આમ લખી શકીએ એન બી એ કોસ થીટા 2 માઇનસ કોસ થીટા 1 ડિવાઇડેડ બાય સમયનો ફેરફાર ટી અહીંયા તમે ડી ની બદલે ડેલ્ટા લખો તો થોડું વધારે પ્રોપર થયું એમ તમને લાગશે ધેરફોર એપ્સિલોન બરાબર એન એન તમને આપ્યું છે 150 બી ક્ષેત્રફળ ક્ષેત્ર 0.4 એ ક્ષેત્રફળ 4 સેન્ટીમીટર ત્રિજ્યા છે એનું આપણે પાઈ ઇન્ટુ આર સ્ક્વેર આર 4 ઇન્ટુ 10^-2 એનો વર્ગ ઇન્ટુ કોસ થીટા 2 એ છે 135 ડિગ્રી માઇનસ કોસ 45 ડિગ્રી ડિવાઇડેડ બાય સમય જે છે એ આપણને આપ્યો છે 1.41 હવે આમાં કોસ 135 ડિગ્રી જે છે આની કિંમત આવશે માઇનસ 1/√2 એ 90 પ્લસ 45 થશે કોસ 90 પ્લસ થીટા માઇનસ કોસ થીટા થાય એના પરથી અને આ તો કોસ 45 એ 1/√2 થાય તો આપણને ખબર જ છે એટલે આ માઇનસ અહીંયા છે એટલે માઇનસ એટલે આપણે આમાં પહેલેથી માઇનસ રાખીએ તો આપણે છેલ્લે આ માઇનસ જે છે એ અહીંયા કેન્સલ થઈ જશે તો ધેરફોર
एप्सिलॉन बराबर आनो आखा नो जो आपणे गणतरी करिए तो ए आवे छे 0.21378 इनटू माइनस 1 बाय रूट 2 माइनस आई माइनस करिए 1 बाय रूट 2 અને આ 2 √2 થશે એની ગણતરી કરી અને તમે કિંમત મૂકો તો એ આવશે 0.3 વોલ્ટ ફાઇનલ ગણતરી તમે કરો તો એ 0.3 વોલ્ટ આવશે જે સી વિકલ્પ આમાં આપેલો છે નેક્સ્ટ 72 નંબરનો પ્રશ્ન જો આ પણ સરસ પ્રશ્ન છે હવે 72 73 અને 75 આ બધા પ્રશ્નો છે એ ખૂબ લાંબા છે અને ઓલરેડી આપણે ઓલમોસ્ટ 50 51 મિનિટ જેટલું આજે સેશન કર્યું છે અને 75 ટુ 100 વચ્ચે થોડા એસર્સિવ અને રીઝનના ટાઈપના ક્વેશ્ચન છે વિધાન અને કારણવાળા એ માં આપણે ઓછો સમય લાગશે એટલે આજે આપણે અહીં સુધી રાખીએ છીએ 72 થી 100 એટલા પ્રશ્નો જે છે એના આપણે સોલ્યુશન નેક્સ્ટ લેક્ચરમાં જોશું થેન્ક યુ વેરી મચ